સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અનુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બળિયાદેવની બાધા આજે પણ કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે. પ્રાંતિજ નાની ભાગોર મોટાવાસ ખાતે રહેતા ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા બરિયાદેવના મંદિર ખાતે આજે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પોતાના પશુઓની તંદુરસ્તી માટે એક દિવસ માટે અણુજા પાડવામાં આવી છે, જેમાં પશુ દૂધનું વિતરણ કરવામાં આવતું નથી અને નાનાથી મોટા મહિલાઓ સહિત કુલેર, ઉડના ટોઠા, મુદ્દી જેવી પ્રસાદ લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બરિયાદેવના મંદિર ખાતે જઈને બાધા પૂર્ણ કરવામાં આવે છે. બળિયાદેવના નિમિત્ત પ્રસંગે બળિયાદેવ સેવા મંડળ સમગ્ર મોટા ઠાકોરવાસનું દિલથી અભિવાદન કરે છે. આ નિમિત્તે સમગ્ર ગામના ક્ષત્રિય સમાજના લોકો અક્તા પાડે છે. અક્તા પાડવા એટલે એ દિવસે દૂધનું વિતરણ કરવામાં આવતું નથી અને એ દિવસે જે દૂધ ભેગું થાય છે એ મફત આપવામાં આવે છે. આ નિયમિતે લોકો રજા પાડે છે, કોઈ પણ પ્રકારની મજૂરી ધંધામાં જતા નથી અને આખો દિવસ દરમિયાન પ્રભુનું સ્મરણ કરે છે અને આ નિમિત્તે લોકો આનંદ માણે છે. બોલો શ્રી બળિયાદેવ મહારાજ કી જય. પ્રાંતિજ ક્ષત્રિય સમાજ મોટા ઠાકોરવાસમાંથી પરંપરા વર્ષો જૂની આવતી આવી છે. દર વર્ષે માતા બળિયાદેવની ટોઠાઓળીને બાધા કરવા માટે આવે છે દરેક ક્ષત્રિય. અને એ દિવસે નોકરી ધંધો કે મજૂરી કોઈ પણ જાતની કરવામાં આવતી નહીં, વેપાર ધંધા બંધ કરીને તમામ લોકો રજા રાખવામાં આવે છે અને રસગુલાલ ઉડાડી માજ માણે છે, ડીજેના તાલે ઝૂમી ઉઠે છે. જય બળિયાદેવ. અને ત્યારબાદ પરત આવી બહુચર માતાના મંદિર ખાતે ટોળાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.